શું આપે ક્યારે સાંભળ્યું કે તરબૂચને મીઠા અને સ્વાદિષ્ટ બનાવવા શેરડીના રસનો પિયત તરીકે ઉપયોગ થાય છે? જી હા, ગીરના ડોળાસા ગામમાં એક ખેડૂતે પોતાના 1.5 વીઘાના તરબૂચને મીઠા અને સ્વાદિષ્ટ બનાવવા માટે 400 લીટર શેરડીનો રસ કાઢી અને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પિયત કર્યું. ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાના પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ મોરી છેલ્લા 2 વર્ષથી તરબૂચની પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રથમ વર્ષે ઓછું ઉત્પાદન થયું, પરંતુ આ વર્ષે મબલખ ઉત્પાદન થયું. માત્ર 10 રૂપિયા કિલો લેખે તરબૂચ વેચ્યા, આમ છતાં 1 વીઘે 1 લાખ રૂપિયાની આવક થઈ. ઓછા ખર્ચે મબલખ કમાણી પ્રાકૃતિક ખેતી વડે કરી છે. તો ખાસ કરીને શેરડીની અંદર જે મીઠાશ હોય એટલે કે સુક્રોઝનું પ્રમાણ ખૂબ વધારે હોય, એની અંદર પોટેશિયમ પણ હોય, મેગ્નેશિયમ, આયર્ન, ફાઇબર, આવા બધા તત્વો રહેલા છે. એટલે આ તત્વોનો ઉપયોગ જ્યારે પિયત દ્વારા એ ભાઈએ કર્યો હોય તો ચોક્કસથી એની અંદર તત્વો મળવાને કારણે ક્વોલિટી પણ પોટાશને લીધે સારી થઈ હોય, એની અંદર મીઠાશ પણ વધે. પણ એક વસ્તુ એ પણ ક્લિયર કરવી પડે કે જો આ રીતના ખેતીનો ખર્ચ જે કરવામાં આવ્યો છે શેરડીના રસનો, એ ખેતીના ખર્ચની સામે જો વળતર મળતું હોય તો આ પદ્ધતિ